स्टूडेंट्स अपने इंग्लिश में क्वेश्चनरी टेक्स्टबुक अने लास्ट में अपने शेर मार्केट रिपोर्ट नो रिविजन करी चुक्या छे। असाइनमेंट में केटलो लखू एनो कंसेप्ट तमे मेळवी चुक्या छो। आज अपने इंडिविजुअल रिपोर्ट्स असाइनमेंट में लखवाना छे, पण ते पहेला आप लोकोए रफ बुक में रेडी करवाना छे, पछी ज एकदम व्यवस्थित बनी जाए अपना थी, पछी ज तेने असाइनमेंट में लखवानू रहे छे। फर्स्ट इज एज ए सेक्रेटरी ऑफ ए मेन्युफेक्चरिंग कंपनी राइट ए लेटर टू योर बोर्ड ऑफ डिरेक्टर्स रिकमेंडिंग द एस्टेब्लिशमेंट ऑफ ए रीडिंग रूम एंड ए डिस्पेंसरी फॉर योर वर्कर्स। डील adequately in your report with every matter you consider important. As a secretary તરીકે તમારે રિપોર્ટ રેડી કરવાનો છે, એટલે લાસ્ટમાં તમારે સેક્રેટરી આવે, કોને રિપોર્ટ આપવાનો છે તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને। કંપનીનું નામ આપ્યું છે નહીં તો આપણે કંપનીનું નામ અને એડ્રેસ બનાવી લેવું, એ આપ લોકોને ખબર જ છે। ડેટ લખવી, પછી ફરીથી રિસીવરના એડ્રેસમાં કોણ આવશે પહેલા તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, પછી જે કંપનીનું નામ તમે ઉપર લખ્યું છે ફરી સ્ટેજ તેના એડ્રેસમાં આવશે। ડિયર સર કે સર સર શ બીકોઝ ધ ડિરેક્ટર્સ છે। ઓકે સ્ટુડન્ટ્સ, હવે સબ્જેક્ટ તમારો બનાવવાનો, પછી પેરેગ્રાફ લખવાના। પેરેગ્રાફમાં શેના વિશે લખવાનું છે તો કે રીડિંગ રૂમ અને ડિસ્પેન્સરીની ફેસિલિટી કંપનીમાં નથી, તો એનાથી વર્કર્સોને કઈ કઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે તેવું લખવું, જે તમને આઈડિયા મળી રહેશે 1-5 રિપોર્ટમાંથી મેં જે તમને સેન્ડ કરેલા છે તેમાંથી, બરાબર। એકચ્યુઅલી આજે જે હું તમને અસાઇનમેન્ટમાં આપી રહ્યું છું, બધા જ તમને જે મેં આઈએમપી તરીકે જે રિપોર્ટ્સ આપેલા છે તેમાંથી તમને આઈડિયા મળી શકે એમ છે। ઓકે સ્ટુડન્ટ્સ, રીડિંગ રૂમમાં તો તમને કન્સેપ્ટ આવે છે, ડિસ્પેન્સરીમાં શું આવશે તો કે ફર્સ્ટ એડની જે કઈ સુવિધાઓ હોય તે, વર્કર્સોને ઘણી વખત કામ કરતી વખતે કંઈક લાગી જતું હોય પણ ફર્સ્ટ એડની સુવિધા ન હોવાના લીધે તે ક્યારેક વધુ બની જાય છે તેવું લખવું ફાઇન્ડિંગ કરવામાં, બરાબર। પણ જો ડિસ્પેન્સરીની સુવિધા રિકોમેન્ડેશનમાં લખી દેવાની જો હોય તો ઘણું જ બેનિફિટ રહે, એવું બધું લખવાનું તમારે રહેશે। 2019માં તે પૂછાયેલ છે સ્ટુડન્ટ્સ। As a secretary of a limited company, prepare a report for your managing director. Managing director માટે તમારે રિપોર્ટ તૈયાર કરવાનો છે એઝ અ સેક્રેટરી તરીકે, એટલે સેન્ડર આ, રિસીવર આ। Showing how the efficiency of your office staff might be increased and what cost. તમારા સ્ટાફના ઓફિસરને માટેની ક્વોલિફિકેશન કેટલી જોઈએ, જો ન હોય તો કેવી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એવું પહેલાં ફાઇન્ડિંગમાં લખવાનું રહે, કે એની પાસે લાઈક ઇઝ કમ્પ્યુટરનું નોલેજ ન હોવાને લીધે કમ્પ્યુટર ને ઓપરેટ વ્યવસ્થિત રીતે કરી શકતા નથી, ઘણી બધી ફીટ થઈ જાય છે, કામમાં વધારે વાર લાગે છે, એવું બધું લખી શકાય। પછી લખી દેવાનું કે જો આવા પ્રકારની ટ્રેનિંગો ન હોય, જે લોકો સિનિયર થઈ ગયા છે જેની પાસે ટ્રેનિંગ નથી તો એની ટ્રેનિંગ મળતી રહે, પ્લસ આપણે મંથમાં આવી ટ્રેનિંગો મળતી રહે એટલા માટેના ટ્રેનિંગ માટેનું સ્ટાર્ટ કરવા જોઈએ, કોર્સ અથવા તો ટ્રેનિંગ આપતી રહેવી જોઈએ મંથના એન્ડિંગમાં, એવું બધું સજેશન કરી શકાય, રિકોમેન્ડેશન કરી શકાય। ઓકે સ્ટુડન્ટ્સ, જો આ લખું ધ્યાનથી એવું લાગે તો ગૂગલની હેલ્પ લઈ લેવી। ઓર્બિટ હોટેલ્સ લિમિટેડ જામનગર 8 આસ્ક યુ ટુ ઇન્વેસ્ટિગેટ ધ પોસિબિલિટીઝ to start a new hotel and restaurant on Kalawad Road, Rajkot. Draft a report you would submit as the manager. As a manager, તમારે report તૈયાર કરવાનો છે, જો as a કરીને લખેલું હોય ને એ તમારે લાસ્ટમાં લખવાનું છે સ્ટુડન્ટ્સ। Yours faithfully માં સૌથી નીચે આમાં કોણ આવશે, મેનેજર તરીકે તમારે રિપોર્ટ તૈયાર કરવાનો છે, કોને આપવાનો છે તો લખ્યું છે જો ઓર્બિટ હોટેલ લિમિટેડ જામનગર, જામનગરની હોટેલ છે, બરાબર છે સ્ટુડન્ટ્સ। હવે કોણ તૈયાર કરે છે, મેનેજર, તો આમાં કંઈ આપેલું નથી તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આપણે પેશ કરતા હોય એ રીતે બતાવી દેવાનું રહે। ઓકે સ્ટુડન્ટ્સ, તો ઘણા અહીંયા ભૂલ કરે છે કે રાજકોટનું જે એડ્રેસ છે તે રિસીવરના એડ્રેસ તરીકે રાખી દે છે, એમ નથી,
તમને તમારા મેનેજર તમારે એઝ અ મેનેજર તરીકે તમારા ડિરેક્ટર ઓફ મેનેજ બોર્ડ ઓફ ડિરેક્ટરને એવો રિપોર્ટ તૈયાર કરવાનો છે, કરીને દેવાનો છે કે તમે જામનગરના એમ્પ્લોયી છો, જામનગરની ઓર્બિટ હોટેલના બરાબર છે એના મેનેજર છો, અને તમારે રાજકોટ જે કાલાવડ રોડ ઉપર રેસ્ટોરન્ટ અને હોટેલ બનાવવા માટેનો એરિયા વ્યવસ્થિત સુટેબલ છે કે કેમ એના અંગેનું ફાઇન્ડિંગ કરવાનું, ન્યાયનો ટૂર કરવાનું, ફાઇન્ડિંગમાં એવું લખવાનું કે ન્યાય મેં ટૂર કર્યો અને જણાઈ આવ્યું કે એકદમ વ્યવસ્થિત છે ને એવું બધું. પછી સજેસ્ટ કરવાનું કે ત્યાંનો એરિયા એકદમ સારો છે, આપણે સેલિંગ સારું એવું બધું કરી શકીએ એમ છીએ, એવું બધું લખવાનું રહે. સ્ટુડન્ટ એના આઈડિયા તમને મળતા રહેશે, જે તમને મેં આઈએમપી કીધા છે રિપોર્ટ્સ એમાંથી જ. 2019 લાસ્ટમાં એ પૂછાયેલો છે સ્ટુડન્ટ, ધ્યાનથી રેડી કરવો જોઈએ તમારે. એના પછીનો નેક્સ્ટ, એઝ ધ મેનેજર ઓફ ધ રોયલ મોટર માર્ટ યુ હેવ જસ્ટ કમ્પ્લીટેડ એ ટૂર ઓફ ઇન્સ્પેક્શન ઓફ યોર કંપનીઝ ઓફિસિસ એન્ડ સેલ્સ રિપોર્ટ ઇન કચ્છ એન્ડ સૌરાષ્ટ્ર, રાઇટ એ રિપોર્ટ ડિસ્ક્રાઇબિંગ યોર ફાઇન્ડિંગ્સ એન્ડ રિકોમોન્ડેશન. મેનેજર તરીકે તમારે તૈયાર કરવાનું છે. એઝ ધ મેનેજર લખવું હોય તો તમે સેલ્સ મેનેજર પણ લખી શકો, અને જસ્ટ મેનેજર લખો તો બી ચાલે, પણ ધ્યાન રાખવાનું એઝ ધ મેનેજર કીધું હોય તો લાસ્ટમાં મેનેજર જ લખાવવું જોઈએ, સેક્રેટરી નહીં. સેક્રેટરી કીધું હોય તો સેક્રેટરી, મેનેજર કીધું હોય તો મેનેજર. ક્યાંના છે તો કે રોયલ મોટર માર્ટના, જે તમારું એડ્રેસ છે તે તમારું કંપનીનું નામ થાય, બરાબર છે સ્ટુડન્ટ. કોને અહીંયા રેડી કરીને દેવાનું છે એવું લખ્યું નથી, તો આપણે તરત કોને દઈ દેવાનું, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને, રિસીવરમાં તો ડિરેક્ટર્સ, અને પાછું આવડું આ ધ રોયલ મોટર સ્માર્ટ અને બે એડ્રેસની લાઈન લખવી, ઓકે સ્ટુડન્ટ્સ, અને રેડી કરવાનો છે. હવે આમાં પણ ઉપરની જેમ જ છે, કચ્છ અને સૌરાષ્ટ્રનો ટૂર કરવાનો છે, અને ત્યાં તમારી ઓફિસ કંપની વ્યવસ્થિત ચાલશે કે કેમ એવું તમારે રેડી કરવાનું રહે છે સ્ટુડન્ટ્સ. આવા રિપોર્ટ્સ તમારે પહેલા રફમાં રેડી કરવાના છે, પછી કોઈ પણ જાતના છેકછાક વગર અસાઇનમેન્ટ રેડી કરવાનો રહે છે. અસાઇનમેન્ટમાં તમારે પહેલો અને ત્રીજો લખવાનો રહે છે, ફર્સ્ટ એન્ડ થર્ડ એ તમારી અસાઇનમેન્ટમાં છે, બાકી ચારે ચાર છે. પહેલા રફમાં રેડી કરવાના અને પછી જ અસાઇનમેન્ટમાં કરવા. અસાઇનમેન્ટમાં હું કોઈ પણ જાતની છેકછાક નહીં ચલાવું સ્ટુડન્ટ્સ. બેસ્ટ ઓફ લક ટીમ ધ અવર નેક્સ્ટ વિડીયો.